આજે દાદા ભગવાનની ગુરુ પૂર્ણિમા, એ નિમિત્તે આપણે બધા ભેગા થયા છીએ. દાદા ભગવાન આજે પૂર્ણ સ્વરૂપે, પરમાત્મા સ્વરૂપે, કેવળ જ્ઞાન સ્વરૂપે નિરંતર પ્રગટ દશામાં છે. દાદા કહે છે કે અમે જ્ઞાની પુરુષ ખરા, પણ આજે અમે દાદા ભગવાન સાથે સંપૂર્ણ ભેદ હોઈએ, પૂર્ણ ઐશ્વર્ય પ્રગટ થયું હોય. હવે એ સ્થિતિ આ દેહ છોડીને ગમે ત્યાં હશે, પણ આજે આપણે એમને પૂર્ણ સ્વરૂપે યાદ કરીએ, એ પૂર્ણ સ્વરૂપ જોડે અનુસંધાન કરીએ અને ખૂબ શક્તિઓ માગીએ કે જે આપણને મોક્ષ માર્ગમાં આગળ વધવું છે, જે જે કચાશો છે એની શક્તિ માગીને આપણી પ્રગતિ કરીએ. સચ્ચા જ્ઞાની તો કૈસા હૈ, બડા પ્રતાપી હોતા હૈ, સૂર્ય ભગવાન સૂર્ય જૈસા પ્રતાપી હોતા હૈ, ઓર સાથ સાથ મે ચંદ્રમા જૈસા સૌમ્યતા ભી હોતી હૈ. પ્રતાપ ગુણ ઓર સૌમ્યતા દોનો એક સાથ મે રહેના મુશ્કિલ હૈ. એક આંખ મે ઉસકે પ્રતાપ રહેતા હૈ તો દૂસરી આંખ મે સૌમ્યતા હોતા હૈ. એક આંખ મે બહોત સ્ટ્રોંગ હોતી હૈ તો દૂસરી આંખ ઉતની હિ નરમ પ્રેમ સ્વરૂપ હોતી હૈ. તો એ દોનો ગુણ એક સાથ મે જ્ઞાની કે અલા ઓર કિસી મે નહીં હો સકતે હૈ. કહે શાયદ કોઈ સંત હો તો સૌમ્ય હો યા કોઈ બહોત પ્રતાપી હો, લેકિન દોનો એક સાથ યે ગુણ હોના ય સામાન્ય સંતો કી સંત કી ઉનકે બસ કી બાત નહીં હૈ. એ તો શ્રી જ્ઞાની કે મન પાસી એક દોનો ગુણ સાથ મે હોતે હૈ. જ્ઞાની લોગ નિર્ગ્રંથ કહા જાતે કહે જાતે નિર્ગ્રંથ યાને ઉનકે ભીતર કી સારી ગ્રંથિયાં ખતમ હો ગઈ હૈ, કોઈ ગ્રંથિ નહીં હૈ. મનોગ્રંથિ સારી ઉનકી ખતમ હો ગઈ હૈ ઓર નિર્મલ નિર્વિચાર નિર્વિકાર શુદ્ધ મન યહી ઉનકા ઉનકી અવસ્થા હૈ. વિચાર નિર્વિચાર યાને હરેક વિચાર કો અલગ રખતે હૈ, ગે હૈ ખુદ જ્ઞાતા પદ મે આત્મા સ્વયં જ્ઞાતા દ્રષ્ટા હૈ, વો જ્ઞાતા દ્રષ્ટા પદ મે રહેતે હૈ ઓર હરેક વિચાર કો વો ખતમ કરતે હૈ, નિકાલ કરતે હૈ ઉસકા, ફિર નયા નહી ચાર્જ કરતે હૈ. તો ઇસ તરહ સે વો કરતે કરતે સારે ગ્રંથિયો કો છેદ દેતે હૈ ઓર નિર્ગ્રંથ કરતે હૈ. નિર્ગ્રંથ હોને કે બાદ હી ઉસકા જીવન જીવન મુક્ત દશા મે હોતા હૈ. સારે સારે સંસાર મે ઉનકા જો ભી કર્મ લેકે આયે હૈ વો પૂરા કરતે હુએ ભી વો અંતર સે સંપૂર્ણ મુક્ત અવસ્થા મે રહેતે હૈ, ઇસલિયે ઉનકો જીવન મુક્ત અવસ્થા મે કહા જાતા હૈ. જ્ઞાતા દ્રષ્ટા સે હે જે સંપ્રાપ્ય શુદ્ધ ઉપયોગ નો નિરાવરણ અનંત ભેદી આ સમજણ ફિર ઉનકે પાસ સાગર સી ગંભીરતા હોતી હૈ. કૈસી ભી મુસીબત આયે, કૈસે ભી ઉનકો અપશબ્દ આયે, અપમાન આયે, ગાલી આયે, તો ભી ઉનકી ગંભીરતા મે કોઈ ફર્ક નહીં પડતા હૈ. કિતના ભી નુકસાન હો જાય, કોઈ નિયરેસ્ટ ઉનકી પત્ની ભી ગુજર જાય, તો ભી ઉનકી ગંભીરતા મે એક
परमाणु का भी फर्क नहीं होता है, वैसे के वैसे ही गंभीर होते हैं, वैसे के वैसे ही मुक्त रहते हैं, और मेरु पर्वत जैसी उनकी अडिगता रहती है, अचल रहते हैं, मेरु पर्वत जैसे अचल रहते हैं। कितने कुछ उनके, उन्होंने जो उनकी दृष्टि में जो रियलिटी आती है, सच रियल बात आती है, उस बात को छेदने के लिए सारी दुनिया उमट पड़े तो भी वह वहाँ से चलित नहीं होते हैं, वह सच्ची बात को पकड़ के रहते हैं, उसमें अचल ही रहते हैं। दादानी वात में बुद्धि नहोती, बुद्धि नहोती, એટલે એમની બુદ્ધિ નહોતી, મૂળ અહંકાર નહોતો, અહંકાર તો ખલાસ થયો, પછી ડિસ્ચાર્જ અહંકાર પણ ખલાસ થયો, અને અહંકાર છે ને રૂપી છે કે હું ચોખ્ખો છું, હું અક્કલવાળો છું, હું સેવાભાવી છું, હું આપ્તપુત્ર છું, હું આપ્તપુત્રી છું, હું બ્રહ્મચારીણી છું, હું સેવક છું, હું મહાત્મા છું, એ બધો હું છું છે ને, એના ફોટા પડે એટલે લોકો કહે કે આ ટ્રાન્સપરન્ટ નથી હજુ, અને હું કેવળ જ્ઞાન જ સ્વરૂપ છું, તો જડે જ નહીં ને પેલો ભાઈ શોધવા જાય તો એ ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે। એવી વ્યક્તિની સામે જ્યારે આપણે આવીએ ત્યારે ત્યાં બુદ્ધિ જ ના હોય, બુદ્ધિનું એક પરમાણુ પણ ના હોય, એવું રહ્યું ને દાદાની વાત? હા, દાદાની વાતમાં બુદ્ધિ જ નહોતી, બુદ્ધિ જ નહોતી, એટલે એમની બુદ્ધિ નહોતી, એટલે મૂળ અહંકાર નહોતો, અહંકાર તો ખલાસ થયો, પછી ડિસ્ચાર્જ અહંકાર પણ ખલાસ થયો, પછી ડિસ્ચાર્જ બુદ્ધિ પણ ખલાસ થઈ, અને એ સ્થિતિવાળી એમની દશા હોવાથી લોકોને જ્યારે દર્શન થાય ત્યારે પ્યોરિટીના દર્શન થાય, ટ્રાન્સપરન્સીના, એટલે વચ્ચે કોઈ આવરણ જ નથી અમને, એટલે સીધું આત્માના દર્શન થતા, એટલે અને જ્યારે આ ગુરુ પૂર્ણિમા જેવો દિવસ હોય ને તો કેવળના દર્શન, એટલે એ ચોટી જાય ને એને એને આવતા ભાવમાં સિમંદર સ્વામી પાસે ખેંચી જાય। દાદાની જોડ જગે નહીં જડે રે લો, દાદ રે દાદાની જોડ જગે નહીં જડે રે લો, પ્રભુ નાયે પ્રેમ તણો ज्ञानी कैसे होते हैं, वितराग है, उनकी पहचान उनकी वाणी से होता है, उनकी स्पीच वितराग रहती है, शादवाद रहती है, किसी के प्रमाण को वह नहीं हर्ट करती है, किसी के अहम को भी वह नहीं टच करती है, हर्ट नहीं करती है, किसी के अहम को नहीं दुबाती है, किसी के प्रमाण को भी नहीं दुबाती है, ऐसी उनकी वाणी रहती है, सबके प्रमाण को मान्य करके वह चलते हैं, वह सुख खुद सेंटर में रहते हैं और बाकी के सर्कम्फरेंस में सारे लोग रहते हैं, सेंटर में रहने वाले को सर्कम्फरेंस में बैठे हुए किसी भी इंसान से मतभेद नहीं होता है, क्योंकि वह स्पष्ट सब कुछ खुला देख सकता है, जैसा है वैसा ही उनको दिखता है। शादवाद छता खटपट करे वितराग, शादवाद छता खटपट करे वितराग, करुणा नीत वरसावे कड़ी चोड़िया काज, शादवाद छता स्यादवाद छता खटपट कर वितराग, करुणानीत वरसावे कड़ी चोड़िया काज। लघुतम रहना, गुरुतम होने मत जाओ, मैं सबसे बड़ा हूँ, मेरे पास सबसे ज्यादा है,
सबसे ऊंचा है, तो वह हमेशा जो ऊंचा चढ़ता है उसको ही नीचे गिरने का स्कोप है, और जो लघुतम है हमेशा नीचे ही रहता है, कभी ऊपर चढ़ा हुआ बताता नहीं। हालांकि वो सबसे ऊंचा है, लेकिन वो ऐसा महसूस करता नहीं कि मैं ऊंचा हूँ, मैं तो सबसे नीचा हूँ, लघुतम हूँ। एक बार एक किसी ने दादाजी को कहा कि आप तो बदमाश हो, आप तो गधे जैसे हो, आप गधे ही हो। तो तुरंत ही दादा ने बड़े प्रेम से और एक सहजता से कहा, अरे आप मुझे गधा कह रहे हो, गधा तो बहुत बड़ा प्राणी है, मैं तो उससे भी छोटा हूँ। बोलो, वो गधे कहने वाले को क्या मजा आई होगी गधा कहने में। तुरंत ही वो बेचारा शर्मिंदा हो गया, अरे ये तो कितनी ऊंची बात करते हैं, गधे से भी मैं छोटा हूँ कहते हैं। तो वो हमेशा कहते, भाई मैं तो आत्मा हूँ, आप जिसको देखते हैं वो A.M. पटेल तो मैं हूँ ही नहीं, मैं तो आत्मा हूँ, और आत्मा इस विश्व में सबसे सूक्ष्मतम चीज़ है। तो बोलो, मैं किस तरह से किसी से बड़ा हो सकता हूँ। तो हमेशा वह लघुतम ही रहते थे, कभी किसी के गुरु नहीं होने जाते। गुरु यानी बड़ा, भारी, भारी यानी गुरु का मतलब होता है भारी। वो एक खुद ही डूबता है और उस पे बैठे हुए सारों को डुबाता है, और लघु यानी हल्का फूल जैसा, वो खुद तैरता है और औरों को भी तैराता है। तो बोलो, गुरु होने में मजा है या लघुतम होने में मजा है? तो सच्चे जो होते हैं ज्ञानी, वो कभी किसी के गुरु नहीं होते हैं, उनके दिमाग में कभी आता ही नहीं कि मैं गुरु हूँ, लघुतम हूँ, मैं आत्मा हूँ, सबसे छोटे में छोटा हूँ, ऐसा ही निरंतर रहता है। तो ऐसे थे दादाजी, लघुतम में लघुतम, बालक जैसे। कभी किसी को ऐसा महसूस नहीं हुआ कि वह हमारे से बड़े हैं, ऊंचे हैं, महान है, मेरा ही स्वरूप है, ऐसा ही हर किसी को लगता था। अभेदता लगती थी, जुदाई नहीं लगती थी। ज्ञानी पुरुष ना गुणला, जो आथिज खेचाए, गुण मनन निधि ध्यासने, ते रूप आपनु थाए। ज्ञानी पुरुष ना गुणला, जो आथिज खेचाए। आ बधु जेटलु दादानी पासेनु नोटिस थाय ने, एटलु घणु काम लागे उ छे आपने। એ સ્ટ્રાઇક થયા કરે કે આ શું હશે, દાદાનું કેવું હશે? એટલે ખાસ દાદાની એક એક વાત સમજવાનું ને એને નોટિસ કરવાનું, જે નોંધ કરો। તો હર તરહ કે આધ્યાત્મિક ધાર્મિક સબ ક્વેશ્ચન્સ બહુત લોકોને પૂછે, દાદાજીને બહુ સુંદર સબકો સમાધાન કરી જવાબ દીએ, સબ ખુશ હો ગયે। લેકિન ઉતને મેં એક એક પ્રોફેસર ઉઠ કર કહેને લગા કે મેરા એક આખરી પ્રશ્ન હૈ, મુજે ચાન્સ દીજીએ। તો કહા, બેશક આપ જરૂર પૂછ સકતે હૈ। તો ઉન પ્રોફેસર ને બડે એક્સાઇટ હોકે ખડે હોકર દાદાજી કો તોડ ડાલને કી બાત કે મૂડ મેં આકર ઉન્હોને ક્વેશ્ચન ક્યા કે આપ તો કહેતે કે હમ આપ જ્ઞાની હૈ, એસા સબ લોગ કહેતે, આપ ભી કહેતે કે હા હૈ, તો મુજે તો એસા કુછ નહીં લગતા હૈ આપ મેં કુછ જ્ઞાની જૈસા, क्योंकि मैं तो देख रहा हूँ कि आपके कर्म में और हमारे कर्म में कोई फर्क नहीं है, आप जैसा जी रहे हैं वैसे हम भी जी रहे हैं। तो फिर वो बड़े एक्साइट होके पूछने लगा, तो हौले से पूछा कि ऐसा क्या आप कह रहे हैं हमारे कर्म में और आपके कर्म में कोई फर्क नहीं है? बहुत बात सच्ची है आपकी, आपके कर्म में और हमारे कर्म में कोई फर्क नहीं है, सब सरीखा ही है, सिर्फ
થોડા સા ફર્ક હૈ ઓર વો કૌન સા કે આપકા ઓર હમારા હમારા કર્મરૂપી શેર જો હૈ વો પિંજરે મેં બંધા હુઆ હૈ ખુલા બંધા હુઆ હૈ ઓર આપકા જો કર્મરૂપી શેર ખુલા ફિર રહા હૈ કિસ સમય આપ આકર આપકો વો કાટ લે માર ડાલે ઉસકા કોઈ ભરોસા નહીં હૈ ઓર હમારા શેર તો પિંજરે મેં ફસા હુઆ હૈ બંધા હુઆ હૈ ઉસમે કોઈ તાકાત નહીં હૈ કુછ કરને કી તો યે સુન કે સારે લોગને બહુત તાલિયાં પીટી કિતના એક્ઝામ્પલ સિમ્પલ હૈ લેકિન ટચિંગ હૈ એક્ઝેક્ટ આન્સર હૈ કે જ્ઞાની કો નયા કર્મ નહીં હોતા હૈ જો ભી કુછ હોતે હૈ તો સબકે જૈસે હી કર્મ હોતે હૈ લેકિન યહ કર્મ મેં સે છૂટ રહે હૈ ઇસલિયે ઉનકે ઉનકા પ્રત્યેક કર્મ દિવ્ય કર્મ કહા જાતા હૈ સબસે બડા શસ્ત્ર ક્યા હોતા હૈ પ્રેમ પ્રેમ કે શસ્ત્ર સે હી જિતને લોગ ઉનકે પાસ આતે હૈ ઉનકો ઉનકા દિલ જીત લેતે હૈ ઉનકો ઉનકો શબ્દ કી જરૂરત નહીં હૈ વાક ચાતુર્ય કી જરૂરત નહીં હૈ લંબે લંબે ભાષણ દેને કી જરૂરત નહીં હૈ ઉનકે પાસ તો જો કોઈ આતા હૈ ઉનકે પ્રેમ મે હી ડૂબ જાતા હૈ વો પ્રેમ શબ્દો સે નહીં વર્ણન કિયા જાતા હૈ ઓર શબ્દો સે વ્યક્ત ભી નહીં કિયા જા સકતા હૈ વો તો સ્વયં અનુભવ મે આતા હૈ વો પ્રેમ પ્રેમ કી બરસા મે જો નહાતા હૈ ઉસકો હી પતા ચલતા હૈ કે યહ પ્રેમ જ્ઞાની કા પ્રેમ કૈસા હોતા હૈ વો પરમાત્મ પ્રેમ હોતા હૈ જો પરમાત્મ પ્રેમ યાને સચ્ચા પ્રેમ શુદ્ધ પ્રેમ જ્યાં સંસાર કી કોઈ ચીજ બીચ મે નહીં આતી હૈ વો પ્રેમ કભી બઢતા નહીં કભી કમ નહીં હોતા હૈ હમેશા સરીકા હી રહેતા હૈ કોઈ ગાલી દેવે તો ભી ઉસ પર ઇતના હી પ્રેમ રહેતા હૈ ઓર કોઈ ઉન પર ફુલહાર ચઢાવે તો ભી ઉનકા પ્રેમ ઉતના હી રહેતા હૈ પ્રેમ મે કોઈ ફર્ક નહીં રહેતા હૈ પછી વાત આવે છે મહાત્માઓની જેને જ્ઞાન લીધેલું છે એ લોકોને માટે ખાસ આ ખરેખર તો જેણે આ જ્ઞાન લીધું છે એના માટે આ વધારે સમજવાની વાત છે કે મળી તો ગયું તોય છતાંય દાદા કહે છે કામ કાઢી લો કામ કાઢી લો કામ કાઢી લો તો હજી એથી આગળ શું કામ કાઢવાનું રહે છે તો દાદા કહેતા કે ભાઈ પૂર્ણાહુતિ કરી લો હું છું છું ને આ જ્ઞાન દીવો ઝબકે છે જ્યાં સુધી ઝળકે છે ત્યાં સુધી તમે તમારું કામ કાઢી લો કામ કરી લેવા જોઈએ છેલ્લું કામ છે લાસ્ટ કામ આવે નવું આગળ સ્ટેશન છે નહીં
This is the end of traveling. અને રાજધાની એક્સપ્રેસમાં જવાનું કે જેવી કામ કાઢવાનું એટલે કઈ રીતે કામ કરવાનું કહો તો બહુ લોકોએ દાદાને બહુ રીતે ફેરવી ફેરવીને જુદી જુદી જગ્યાએ જુદી જુદી વાતોમાં રેફરન્સમાં દાદાને આ પ્રશ્ન બહુ વાર પૂછેલા છે જુદા જુદા લોકોએ કે દાદા કામ કાઢી લો એટલે શું કહેવા માગો છો, કામ કાઢી લો એટલે શું કહેવા માગો છો. દાદા દરેક નિમિત્ત આ દિન જુદી જુદી વાતો કરેલી છે એ બધાને આપણે સાંકળીએ અને આપણે આપણા માટે બધી જ વાતો છે એમ લઈએ તો આપણને એક નવી દિશા મળશે પુરુષાર્થની, પુરુષ થયા પછીના પુરુષાર્થની. ખાસ તો કહેતા દાદા, એક જણે પૂછ્યું કે દાદા કામ કાઢી લો એટલે શું કહેવાનું, અમારે શું તમે કહેવા માગો છો અમારે કામ કાઢી લેવાનું એટલે. તો દાદા કહે છે અમારી પાંચ આજ્ઞામાં રો. તો કે પાંચ આજ્ઞામાં દાદા 100% રહેવાનું એ તો રહેવાતું નથી કે છે. દાદા કે 100% રહેવા સુધી જવાની તમારે એ દિશામાં જવાનું છે. પાંચ આજ્ઞા 100% રહેવાય ત્યાં સુધી જવાનું છે. અને એમાં રહેવાય એના માટે તમે આ બહારની અમારા સત્સંગ સાનિધ્યમાં વધારે રહો કે છે. જેટલા સત્સંગ સાનિધ્યમાં વધારે રહેશો એટલું આ તમને આમાં રહેવામાં આજ્ઞામાં રહેવામાં જ્ઞાનમાં રહેવામાં બળ વધારે મળતું જશે. તો આગળ બીજો પ્રશ્ન આવે છે કે સત્સંગ સાનિધ્યમાં તો કેવી રીતના વધારે રહેવાય, ખાલી આ બધી વસ્તુઓ સમજણથી જ કરવાની છે. સમજણ જ ગોઠવી ગોઠવીને રિઝલ્ટ લેવાનું છે, કરવા માંડી જવાનું નથી. સમજણ એવી તમે અંદર ગોઠો કે એના પરિણામ સ્વરૂપે આપણે જે જોઈએ છે તે આવીને ઊભું રહે. આ મોક્ષે જવા માટે સમજણની જ સેટિંગ કરવાની જરૂર છે. બહારની ક્રિયાથી કશું બળે બળે નહીં, એનાથી કોઈ પરિણામ આવે પણ નહીં, એ આત્માએ નથી કોઈના. અંદરની સમજણ એવી સેટ કરો તો એની મેળે પેલું પરિણામ આવીને ઊભું રહે. તો કે મને આમાં સત્સંગમાં વધારેમાં વધારે રહેવું હોય તો મારે શું કરવાનું, શું શેનાથી માનાથી વધારે રહેવાય. તો દાદાએ બહુ સુંદર જવાબ આપ્યો કે તારે આ બહારની વસ્તુની ડિવેલ્યુએશન કરી નાખવાની છે. બહારની વસ્તુની ડિવેલ્યુએશન થશે એટલે ઓટોમેટિક તને આત્મા તરફ જ વધારે ખેંચાણ થશે, તું એ તરફ વધારે આવીશ. બીજું કશું કરવા નથી કહ્યું, ખાલી આ ડિવેલ્યુએશન કરતો જાને. આપણે જે કેટલી બધી વસ્તુઓને વેલ્યુ વધારતા જઈએ છીએ, મૂકતા તો જઈએ છીએ પણ વધારતા જઈએ છીએ. હવે જે આપણે આપણા મનથી જ વેલ્યુ વધારી છે, સાપેક્ષ છે આ વેલ્યુઝ બધી, એ કંઈ કરે એવી કંઈ ખરેખર હોતી નથી. એટલે આ વેલ્યુ ડિવેલ્યુએશન કરી નાખો તો ઓટોમેટિક તમને મોકળાશ મળશે, હળવાશ મળશે. બહારથી છૂટ્યા તો પછી અંદર તો તમારું જાગૃત કરી આપ્યું જ છે, આત્માની જાગૃતિ એ થયેલી જ છે. જે બહાર મોકળાશ મળી તો ઓટોમેટિક અંદર જ તમે એકાકાર રહેવાના છો. એટલે આ બહુ સરમુચી વાત છે કે ભાઈ
દૈવી ઇવેલ્યુએશન કરી નાખો. ખુદની શક્તિ માંગીએ ભરપૂર આ ગુરુ પુનમે, મોક્ષ માર્ગની કચાશ કરીએ દૂર આ ગુરુ પુનમે, નિજ સ્વરૂપમાં થઈએ તરબોળ આ ગુરુ પુનમે, શાશ્વત સુખની કરીએ અનુભૂતિ આ ગુરુ પુનમે. અવસર ગુરુ પૂનમનો ગામે ગામ ઉજવીએ, અવસર ગુરુ પૂનમનો ગામે ગામ ઉજવીએ, આનંદની લહેરો ચારે કોર ફેલાશે, આનંદની લહેરો ચારે કોર ફેલાશે, દિવ્ય અવસર ગુરુ પૂનમનો ગામે ગામ ઉજવીએ, દિવ્ય અવસર ગુરુ પૂનમનો. પૂર્ણ પૂનમના દર્શન મહાત્માઓ સૌ કરીએ, પૂર્ણ પૂનમના દર્શન મહાત્માઓ સૌ કરીએ, આરતી ભક્તિ પૂજન વિધિ શુદ્ધ ઉપયોગે કરીએ, આરતી ભક્તિ પૂજન વિધિ શુદ્ધ ઉપયોગે કરીએ, દિવ્ય અવસર ગુરુ પૂનમનો ગામે ગામ ઉજવીએ, દિવ્ય અવસર ગુરુ પૂનમનો ગામે ગામ ઉજવીએ. ભેગી થતી સર્વે ફાઇલો સંભાવે ઉકેલીએ, ભેગી થતી સર્વે ફાઇલો સંભાવે ઉકેલીએ, સામી પ્રકૃતિને ઓળખી જઈ અથડામણ ટાળીએ, હા સામી પ્રકૃતિને ઓળખી જઈ અથડામણ ટાળીએ, દિવ્ય અવસર ગુરુ પૂનમનો ગામે ગામ ઉજવીએ, દિવ્ય અવસર ગુરુ પૂનમનો ગામે ગામ ઉજવીએ, દિવ્ય અવસર ગુરુ પૂનમનો ગામે ગામ ઉજવીએ. આ વખતે ગુરુ પૂર્ણિમાનો સંદેશો આપણે એવી રીતે લઈશું, દાદા ભગવાનની વાણીમાંથી જ આપણને મળે છે કે આપણે આપણી પ્રકૃતિને ખપાવી હોય તો સામાન્ય પ્રકૃતિને આપણે અનુકૂળ થઈને, અનુકૂળ રહીને, બધી રીતે એડજસ્ટ થઈને સંભાવે નિકાલ કરો. કારણ સામાન્ય પ્રકૃતિને જ્યાં આપણી ચીકણી ફાઇલો છે ત્યાં આપણને મુશ્કેલી પડતી હોય છે. બાકી રોજ સવારે ઉઠ્યા ત્યારથી સૂતા સુધી બધી પરિસ્થિતિમાં આપણને નિરંતર એડજસ્ટમેન્ટ લયા જ કરતા હોય. અચાનક ઠંડી પડે તો આપણે સ્વેટર પહેરી લઈએ, વરસાદ પડે તો છત્રી રાખી લઈએ, તડકો આવે તો કોટનના સાદા કપડાં પહેરીએ, સુવામાં કે ઓસીકું ફાવતું નથી, પાતળું લીધું, જાડું બદલ્યું, કેટલું બધું ચેન્જ કર્યા જ કરતા હોય. અમારે તો ઘેર ઘેર જવાનું થાય ને તો કબાટો જુદા અને બારણાના લોક જુદા અને બધું એડજસ્ટમેન્ટ કર્યા જ કરવું પડે, સ્વીચો લાઇટોની જુદી જુદી. પણ જે સ્થિતિમાં આવ્યા છીએ ત્યાં એડજસ્ટ થવું જ પડે છે. હવે જીવતી વ્યક્તિઓ સાથે પણ આપણે એડજસ્ટમેન્ટ લઈને અનુકૂળ થવું છે. એ ફાઇલને જોડે કહે ને કે તારે મને એડજસ્ટ થવું એવું નથી રાખવા માગતા, મારે એડજસ્ટ થવું છે. તો એની પ્રકૃતિ કઈ છે, એ કંઈક અપમાન કર્યું, તમે આવા છો, તમે તેવા છો, તો હા ભાઈ પહેલેથી ઓછી છે ભાઈ મારી અક્કલ જ, તમે બરાબર છે, તારે શું કેવું છે. આપણે એડજસ્ટ થઈ ગયા એટલે આપણી
પ્રકૃતિ એને અનુકૂળ કરીને એડજસ્ટ થાય એટલે આપણી પ્રકૃતિ ખપશે. આજે એડજસ્ટ થવા કોણ નથી દેતું? આપણા ક્રોધ, માન, માયા, લોભ, ધાર્યું કરવું, મોહ, કરતાપણું, તો એ આપણી પ્રકૃતિ સામાને અનુકૂળ કરવા ગયા એમાં આપણા કશાયોને ઉતરવું જ પડે, ખાલી થવા જ પડે, પકડો પકડી ના શકીએ આપણે. આપણે એડજસ્ટ થવું છે, અને હેતુ શું છે આપણે એડજસ્ટ થવાનું? તો કે આપણે છૂટવું છે સામાની પ્રકૃતિ. આજે અમારું એ ચેપ્ટર ચાલે છે એટલે બધું ફ્રેશ છે. પરીક્ષા આપીને આવ્યા છીએ હમણાં એટલે બધું તમને સંભળાવી દઈએ છીએ. તે 13મી આપતાણીનું પ્રકૃતિનું ચેપ્ટર, એમાં સરસ કહે છે દાદા, પ્રકૃતિ ખપાવી કેવી રીતના, ખાલી કેવી રીતે કરવી? તો કે સામાને અનુકૂળ થઈને, જેટલી ચીક ફાઇલ હોય ને એને અનુકૂળ થઈને, એટલે આપણી પ્રકૃતિને અનુકૂળ કરીને, સામાને અનુકૂળ કરીને ફાઇલનો સંભાવે નિકાલ કરો તો તમે છૂટ્યા છે. સિમ્પલ વાક્ય, પણ પાછી આને જ પ્રકૃતિ જ રોકે છે કરવા માટે, એ જ હામી આવે, સમજાય છે ને? પણ છતાંય આના વગર ઉકેલ નથી. જ્યાં આપણે નક્કી કર્યું જ છે કે મારે છૂટવું છે, નિકાલ કરવો જ છે, મોક્ષે જવું જ છે, તો આના આ કર્યા વગર છૂટકો નથી. જે હોય તે ચૂરે ચૂરા ચકના ચૂર થાય છે તો સેના થાય છે? તો કે આ પ્રકૃતિના, પ્રકૃતિના પાછા, પ્રકૃતિ પાછી મૂળ જે આપણે જોઈએ છે ને પ્રકૃતિ, એ પ્રકૃતિ પાછી પ્રોબ્લેમવાળી નથી, વિતરાગ છે. પણ તો આ પછી પ્રોબ્લેમ મૈયા ભગવાને વિતરાગ છે, પ્રકૃતિ તો ડખો કોનો છે? તો કે અહંકારનો, વચ્ચે અહંકારનો ડખો છે. એ અહંકારને લીધે જ જે સૂક્ષ્મ ભાગ છે તે એ પ્રોબ્લેમવાળો છે. શું એ ખસી જાય ને તો પ્રકૃતિ એની મેળે સેજા સે વિરમતી જાય, ખલાસ થતી જાય. જેમાં નાના છોકરા બોલ રમે છે ને, બોલ રમે છે ને તો બાઉન્સ થાય મોટેથી, એમ એ ઊંટ ઊંચો ઊંચો બાઉન્સ થાય. પછી એને રમ્યા જ કરવું હોય, રમ્યા જ કરવું હોય તો હું આમ આમ કર્યા જ કરે. પણ એને તે રમત બંધ કરવી છે, બોલને ટાળવો પાડવો છે, તો ભાઈ હાથ ખેડી લેને, હું થઈ જા વિતરા, આવી જા જીન મુદ્રામાં, તો ઓટોમેટિક પેલો બાઉન્સ થતો થતાં ધીમા 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 થતાં થતાં સીઝ થઈ જાય ને, ખલાસ થઈ જાય. એવી રીતે આ જે વચ્ચે હાથ ગાલે છે ને એ અહંકાર છે, અહંકારમાં સળીઓ કરે છે એટલે પાછું પેલું તગડું થઈ જાય છે. એ માથાકૂટ કરી કરીને પેલા બાઉન્સ કરતાં કરતાં એટલું વિતરાગ થઈને, મોં ડાયોડ અમરો થઈને, જ્ઞાનમાં શુદ્ધાત્મા શુદ્ધાત્મા વ્યવસ્થિત કરીને પેલા પ્રકૃતિના બાઉન્સને જોયા કરે, ધીમો થયો ધીમો થયો, પછી એમાં એકાદું કંઈક બહારથી આવ્યું તો પાછું બધું ફટાક કરીને થપ્પડ મારી દે પેલા બોલને પ્રકૃતિના, એટલે પાછું બાઉન્સ કરે. લાગતા સુધી આટલી મહેનત કરી શુદ્ધાત્મામાં રહીને વિતરાગને પાછું બાઉન્સમાં એક ભાઈ પાછો હાથ ઘાલ્યો, ફરી પાછી પ્રકૃતિ ઉછળે. તો તમારે ઠેઠ સુધી જોયા જ કરો, પ્રકૃતિને જોયા જ કરો, શુદ્ધાત્માની સીટમાં બેન પ્રકૃતિને જોયા જ કરો, જોયા જ કરો. સામાનો વ્યવહાર સંચવાવો જોઈએ અને પોતે શુદ્ધાત્મા રહેવું જોઈએ. વ્યવહાર સચવાય ને શુદ્ધાત્મા રહેવાય, વ્યવહાર ના સચવાય શું થાય? આપણે મુક્ત ના કરે નિકાલ તો કરવો પડશે ને, કરવો જ પડશે. નિકાલ કર્યો કે ચાલે, ગ્રહણ ના કરીએ, ત્યાગ ના કરીએ, પણ નિકાલ તો કરવો પડે ને. નિકાલ કરવો પડશે એટલે સામો આપણી પાસે અપેક્ષા ના રાખે એ રીતે નિકાલ થવો જોઈએ. અપેક્ષા ના રાખે એટલે એનો અર્થ એટલો કે સામાને સંતોષ થવો જોઈએ. શું થયું? સામાને સંતોષ થાય એને અસંતોષ તો થાય એવું ન થાય. શું એને અસંતોષ ન થવો જોઈએ? ભાઈ નવી અપેક્ષા ઉભી ના થાય ભાઈ, એટલે સમજાવવાનું શક્તિ જોઈએ ને, સમજાવવાની શક્તિ જોઈએ ને. ગુલાબની પ્રકૃતિ હોય
એ છોડવો ગુલાબનો હોય તો એને ગુલાબનું ફળ મળશે, આપણે ગુલાબનો લાભ લેવો હોય તો ઓળખવું જોઈએ, અને કાંટા હોય વાગી પણ જાય એટલે સાચવી સાચવી એને ફૂલ કાઢી લેવું જોઈએ. તો એવી રીતે અહીં ઓળખીએ છીએ પ્રકૃતિને, એવા જીવતા માણસને એની ધીમે ધીમે પ્રકૃતિ ઓળખી. નાના બાળકમાં ઓળખે છે, એને ભૂખ લાગી છે એટલે રડે છે, એ ઊંઘ આવે છે એટલે રડે છે, એ થાકી ગયો એને હવે એને જરા ઉપાડીને બહાર હવામાં ફેરવવા લઈ જવા પડશે એટલે રડે છે, અને મોટામાં જરા રડે ને તો કકડાટ કરી મૂકે, શાંતિ રાખો ને, સમજતા કેમ નથી? હું હવે ત્યાંય પ્રકૃતિ ઓળખો કે આ મોટો હોય કે છોટો હોય, પ્રકૃતિ જ કામ કરે છે. અને પ્રકૃતિને ઓળખીને એડજસ્ટમેન્ટ લેવાના છે, એને શું માફક આવશે શું નહીં આવે, કેવી રીતે આપણે એડજસ્ટ થઈએ. અને સામાન્ય એડજસ્ટ થતાં થતાં આપણી પ્રકૃતિના સિંગડા બધા ઘસાઈને ખાલી થઈ જવાના, એટલે આપણી પ્રકૃતિ ખપીએ. અને કદાચ આપણને બહુ સમજણ ના પડતી હોય તો દાદાનું જ્ઞાન હાજર વાક્ય હાજર રાખો, આ ફાઇલ છે અને સંભાવે નિકાલ કરો છો, એ માની છે ને ક્રોધી છે ને મારે આમ કરવું ને હું શું કરું, બહુ સૂઝ ના પડતી હોય ને, હે દાદા ભગવાન આ ફાઇલ છે મારે સંભાવે નિકાલ કરો છો, હે શુદ્ધાત્મા ભગવાન આ ચંદુનું સંભાવે નિકાલ કરી શકું એ મને શક્તિ આપો, મારે એડજસ્ટ થવું છે, મારે દુઃખ આપવા નથી, ભાવ પકડીને વ્યવહાર કરવા જશો ને તો ઘણું બધું ઉકેલ આવી જશે. પણ આ ઓળખાય ને તો ઉત્તમ છે, પ્રકૃતિ ઓળખી ધીમે ધીમે નિરીક્ષણ કરવાનું, આ પરણે ને ત્યારથી પહેલાં એકબીજા નિરીક્ષણ જ કરતા હોય, એને શું ફાવશે શું નહીં ફાવે, પછી પેલો અભિપ્રાય બેસી જાય છે અને પછી રાગદ્વેષ થઈ જાય છે ને એટલે ડખા થાય છે. એ તો પ્રકૃતિ અભિપ્રાય ના આપે ને, તો પ્રકૃતિ ઓળખીને પછી એડજસ્ટમેન્ટ લે ને તો એકબીજાને જબરજસ્ત પૂરક હોય છે, હસબન્ડ વાઈફ હોય કે મા બાપ છોકરા હોય કે સાસુ બહુ હોય દેરાણી જેઠાણી, એ ઘરમાં રહેનારા એકબીજાને પૂરક હોય છે. પણ હા જો કશું કરતી નથી મારે જ કરવાનું, અને પણ એડજસ્ટમેન્ટ લઈ નથી શકતા આપણે, એને નથી કરતી તો અમુક ફાર્મ એને નથી ફાવતા તો બીજા કામ આપો એને, આપણે આ કામ પતાવી દો તો બે જણા બેસ્ટ કરી શકશે ઘરમાં. આ છેલ્લું થોડા દિવસના અનુભવમાં આ છેલ્લી વસ્તુ આ જડી, મને છેલ્લામાં છેલ્લી વસ્તુ આ મને જડી, કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ થાય તો એ પોતાનો મોક્ષ અટકાવે એટલું બધું જોખમવાળું છે. એટલે એ કહે છે કે ગમે તે ભોગે આ ફાઇલો નિકાલ દાદા કહે છે બહુ જબરજસ્ત વસ્તુ છે, એ દુઃખ ના થાય એવી રીતે સંભાવ નિકાલ લાવવો જ પડશે, લાવવો પડશે જ્યારે ત્યારે લાવવો પડશે. અને 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 પોતે શુદ્ધાત્મા છે અને પેલું નિશ્ચય લક્ષમાં રાખીને લાવવાનું છે. હા એટલે એટલો એટલો વ્યવહાર ઉજ્જવળ હોવો જોઈએ કે જેથી કરીને પેલા નિકાલ આપણે કરીએ. તો દાદા કહે છે ને કે એડજસ્ટ એવરીવેર ક્યારે થવાશે, તો કે અથડામણ ટાળીશું ત્યારે. અથડામણ એટલે નહીં, હાઈવે ઉપર આપણે રાઈટ ટ્રેક પર ગાડી ચલાવીએ છીએ અને કોઈ રોંગ વેથી રાઈટ રીતે આપણે ચાલીએ છીએ, રોંગ રીતે કોઈ આવ્યું અને હવે એની સાથે કે હું સાચો છું હું આ રીતે જ જઈશ તારે વચ્ચે નડવાની જરૂર નથી એવું કહેવાય આપણાથી? આપણે જાણીએ છીએ કે ભાઈ આપણી સેફ સાઈડ માટે આપણા રક્ષણ માટે અથડામણ ટાળો, આપણે એડજસ્ટમેન્ટ લઈ લઈએ છીએ. જો એડજસ્ટમેન્ટ નહીં લઈએ તો અથડામણ થશે અને આપણી ઘાત થઈ જશે. તો સામાન્ય એ સાચો છે કે ખોટો છે એ જોવાનું જરૂર જ નથી, ઉલટાનું એ ખોટો હોય કે ગમે તે હોય પણ મારે એડજસ્ટ થવું છે તે મારી સેફ સાઈડ માટે. હું અથડામણ કરીશ તો એક્સિડન્ટ થશે વાગશે મરશું, અને હું અથડામણ ટાળીશ અને એડજસ્ટ થઈ જઈશ તો પછી મારી સેફ સાઈડ છે, અને મારી સેફ સાઈડ માટે અને એથી આગળ મારા મોક્ષની સેફ સાઈડ માટે મારે દરેક પ્રકૃતિ સાથે અનુકૂળ થવું છે, એડજસ્ટ થવું છે. અને જ્યાં બધા માફક આવે છે ત્યાં તો એડજસ્ટ થઈએ છીએ, પણ નથી માફક આવતું ત્યાં નક્કી કરવું છે કે સામેથી એડજસ્ટ થવું જ છે મારે, નથી થવાતું એના પ્રતિક્રમણ કરીએ કે મારી અથડામણ થઈ ગઈ. અથડામણ એટલે શું? કંઈ પણ રાગ કરવો, કંઈ પણ દ્વેષ કરવો, કંઈ પણ સામાની ભૂલ કાઢવી, કંઈ પણ ડખો કરવો તો અથડામણ. અને હા એને કડીખારી બનાવી તો આપણે એડજસ્ટમેન્ટ કર્યું થઈ ગયા શાંતિથી, તો અથડામણ ટાળી ડખો કર્યો નહીં. ચાલ્યો એને સલેમાન સેટ કહીએ, જો કદી એના મનનો પારો ઉતરી જતો સારી વાત છે, ઉકેલ લાવવો ઉકેલ લાવવો. હવે સલેમાન શેર કહ્યું તો બધા ચીડો, તો આપણે સમજવું જોઈએ કે હું આ એનો કોઈ બીજો રસ્તો ફરી કાઢો, ને જે તે રસ્તે મને ખુશ રાખવા, જે તે રસ્તે ના એનો એના આપણી જોડેથી એમાંથી વેર રૂપી તત્વ છૂટી છૂટી જાય,
એનો દાવો ના રહે, આપણી ઉપર દાવો ના માને, એનો ક્લેમ ના રહે. ખબર રસ્તે ફેરે દાઢી માં હાથ ગાલી લોક નહી કેતા તમને ચોરે જવા દે એવું કરજો. રસ્તા ચોર મર્યા હોય ચોર તમને જવા દે એવું કઈ કરજો. જે તે રસ્તે ઉકેલ લાવો, જે તે રસ્તે જવા દે આપણને. ઠીક છે, જાઓ ચલે જાઓ. આપણે જાણું વળીએ તો પાર ના આવે, ના આવે હે. ચોર તમને જવા દે, છુટકારો મળે આપણને, તો આપણે જેમ તેમ સમજાવીને ઉકેલ લાવવો જોઈએ. એવો ભાવ રાખવા તો નીકળી આવશે. આ એક દડમ નથી બની શકે એવું. આ તો તમને ધ્યાનમાં રાખવાનું શું કહે, ધ્યાનમાં રાખ. આમાં તો ઉકેલા તો લાવતો, કેટલી કેટલી ફાઇલો હતા તો 25-25 વર્ષ લાગે કે 25-25 વર્ષ લાગે. હા એ ફાઇલો એટલે એવું કઈ એને બહુ માથે બોજો રાખો ને, આ લક્ષમાં રાખો. એટલે આપણે સરસ દાદા ભગવાન પાસે પ્રાર્થના કરીશું, ખૂબ શક્તિઓ માગીશું કે આ ભાવમાં ભલે ને બે વર્ષ થાય, પણ 5 વર્ષ થાય, 25 વર્ષે થાય, પણ એક ચીકણી ફાઇલોની સાથે એડજસ્ટમેન્ટ લઈને એને અનુકૂળ થઈને એનું સમાધાન થાય, એને સંતોષ થાય એ રીતે નિકાલ કરવો છે. અને નિકાલ કરીને આગળનો હેતુ આપણો શું છે, તો કે આપણે આ ક્ષેત્રના બધી ફાઇલો ચોખ્ખી થઈ ગઈ તો સિમંદર સ્વામીનું શરણું મળે, મહાવિદેહ ક્ષેત્ર પહોંચીએ, ત્યાંથી મોક્ષે જવાય. અને એક ફાઇલ પેન્ડિંગ રહી ગઈ તો આવતો ભાવ પાછો ખેંચે આપણને. તો અહીંયા એક એક ફાઇલ આપણે ચોખ્ખી કરીને છૂટવું છે, આપણી ગરજે છૂટવું છે, પણ સામાન્ય માફક આવે, અનુકૂળ આવે એવા એડજસ્ટમેન્ટ લઈને. અને આ એડજસ્ટમેન્ટ લેતા લેતા ઠેઠ દાદાની વાતમાં ત્યાં સુધી મળે છે કે આત્મચારિત્ર, એક ને કે કંઈ પણ ડખો કરવો એ ચારિત્ર મોહ કહેવાય. અજ્ઞાન દશામાં તો બધો મોહ જ છે, કર્મ જ બંધાય છે. અજ્ઞાન દશામાં કંઈ પણ ડખો કરવો એ ચારિત્ર મોહ છે, અને એડજસ્ટ થયા, ડખો ના કર્યો, ભૂલ ના કાઢી એ સમ્યક ચારિત્ર છે, આત્મચારિત્ર. એટલે આ ડખો ના કરીએ, કોઈને દુઃખ ના આપીએ, કોઈની ભૂલ ના કાઢીએ, કોઈના દોષ ના જોઈએ, કરતા પણ ના ઠરાવીએ કોઈનું, તો બોલો ઠેઠ આત્મચારિત્ર સુધી દશામાં પહોંચો છો. આ કે અથડામણ ટાળો અને એડજસ્ટ વિરિયર ઠેઠ ઊંચી દશા સુધી આપણને પહોંચાડે છે. નહીં એક લાકડી હોય, હું આમ ફેરવું તો અહીં ઝાડ જોડે અથડાય, ટેબલ જોડે અથડાય, થાંભલા જોડે અથડાય, તો અને એ જ જો એક ટોર્ચની લાઇટનો પ્રકાશ આમ ફેરવો તો ત્યાંય અથડાશે નહીં. તો કે એ લાઇટ તો કે આગળ પાછળ બધે એડજસ્ટ થતું કોઈ જોડે અથડામણ, એટલે કંઈ પણ આપણી આડાઈ છે, અહંકાર છે, આગ્રહ છે, અજ્ઞાન ભાવ છે, ત્યાં સુધી જ કોઈના પૂતગલ સાથે અથડામણ થશે. અને જો આપણે જ્ઞાન ભાવમાં આવ્યા તો કોઈ સાથે અથડામણ નહીં થાય. અને અથડામણને ટાળીએ છીએ ત્યારે આપણે ઓટોમેટિક જ્ઞાન તરફ જ ખસીએ છીએ, કશાય રહિત જ થઈએ છીએ. એટલે આપણું સોલ્યુશન લાવતા લાવતા આપણી જ્ઞાન દશા વધે છે, ફાઇલ ચોખ્ખી થાય છે, એને સમાધાન થાય છે, એનો ક્લેમ આપણી ઉપર કોઈ રહેતો નથી, મોક્ષ માર્ગમાં આપણને આગળ વધવા માટે કોઈ બાંધશે નહીં. પછી આપણે આ અવતાર એવો ઉકેલ લાવો કે જેથી કરીને ક્ષેત્ર બદલાય. શું કહ્યું? ક્ષેત્ર બદલાય, અહીં લોકોની જોડે અપેક્ષા ના રહે. હા, લોકોની અપેક્ષા ના રહે એટલે એવું કઈ કરજો. શું કહ્યું? આ ક્ષેત્ર બદલો જે કહ્યું ને, ક્ષેત્ર બદલાય એવું પોતે થઈ જવું જોઈએ. આપણો ભાવ એવો રહેવો જોઈએ. એ એ કેવી રીતે આખો નહીં, આ નિકાલ તમે આ બધું કરો તો એમ જેમ જેમ નિકાલ કરો એમ શીખવાના લાયક થતા ગયા. શું થયું? એટલે બને એટલું આપણે આ ધ્યાનમાં રાખવાનું છે. આ વાક્ય બધેલું કહીએ સિદ્ધાર્થમાં થયા એમાં બે મત નહીં, પણ પ્રતીતિમાં થયા. શું થયું? પ્રતીતિમાં લક્ષમાં થયા એટલે જાગૃતિમાં રહ્યા. લક્ષમાં અનુભવમાં જેટલો આવે એમાં જે કચાશ કોણ કરે છે અનુભવમાં, કારણ કે બહારનું જે આગળ કોઈનો અસંતોષ છે આપણા તરફનો તે કચાશ કરે છે. કોણ કરે છે? સરસ દાદાની વાણીમાં જ્યાં ત્યાં આવા ફોડ મળશે, કેવી રીતે એડજસ્ટમેન્ટ લેવું. અરે અથડામણ ટાળો, નાનકડી ચોપડી છે એડજસ્ટ એવરી યર, નાની ચોપડી, એમાંય કમસે કમ 50-100 ચાવીઓ મળી જશે. એટલે દાદાની વાણી
કે ને કે આ જ આખું સંભાવ્ય નિકાલ કરવાની, સંભાવ્ય નિકાલ કરવો છે, નિશ્ચય તો કર્યો છે, કઈ રીતે કરવો, તો આ રીતમાં એક આપણને ચાવી મળે છે કે સામાન્ય અનુકૂળ થઈને, સામાન્ય જોડે એડજસ્ટમેન્ટ લઈને સંભાવ્ય નિકાલ કરીએ. ચાલો આજે દાદા ભગવાનની ગુરુ પૂર્ણિમા નિમિત્તે દાદા ભગવાનના ખૂબ આશીર્વાદ લઈએ, દિલથી દાદા ભગવાન સાથે તાર જોઈન્ટ કરી ખૂબ શક્તિઓ માગીએ, આપણી કચાશો દૂર કરીએ, મોક્ષ માર્ગમાં ખૂબ પ્રગતિ થાય એવી શક્તિઓ માગીએ, પાંચ આજ્ઞામાં રહેવાય, એક એક ફાઇલોનો સંભાવ્ય નિકાલ થાય, અને આજે દાદા ભગવાનના ચરણોમાં આપણે સર્વસ્વ અર્પણ કરી દાદા ભગવાનના આશીર્વાદ લઈએ, વિધિ કરીએ. બધા બોલજો, બધા બોલો, હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ, હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.